ભગવસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તિરંગો લહેરાવી 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ. આ તબક્કે નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથરના વરણ હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવેલ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ જ ઉમળકાભેર રજૂ કરી સૌને આકર્ષણ કરેલ હતા. અમરેલી જિલ્લાના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તિરંગો લહેરાવી 73મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવેલ. આ તકે નગરપાલિકા પ્રમુખના રસીલાબેન પાથરના વરદ હસ્તે ધ્વજવંદન કરીને સલામી આપવામાં આવેલ. તેમજ આ સ્વતંત્રતા કાર્યક્રમમાં હોમગાર્ડ જવાનો, પોલીસ સ્ટાફ, એનસીસીના દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલ. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થી દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ જ ઉમરકભેર રજૂઆત કરવામાં આવેલ છે. આ તકે સારા શિક્ષકે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં બગસરા નગર સેવા સદન સંચાલિત મેઘાણી હાઈસ્કૂલમાં રાખવામાં આવેલ, જે અન્વયે બગસરા શહેર વેપારી મહામંડળ તેમજ સામાજિક કાર્યકરો અને તમામ સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને દેશના 73મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ આર એસ શેખવા સાહેબ તેમજ શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમને તન, મન અને ધનથી સફળ બનાવવામાં ખૂબ જ સહકાર આપેલ. અશોક મણવર, ZS TV, અમરેલી. પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની 73મી ઉજવણી ઉલ્લાસથી, આનંદથી અને જોશથી કરવામાં આવી. આ નિમિત્તે દર વર્ષની જેમ બગસરા નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલમાં પ્રમુખશ્રીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ધરકાવીને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને એક માહોલ બનાવવામાં આવ્યો દેશભક્તિનો. અને આ માહોલનું મુખ્ય કારણ આપણે બધા જ જાણીએ છીએ, એ મુજબ 5 ઓગસ્ટ અને 6 ઓગસ્ટે જે દેશમાંથી કાશ્મીરની સમસ્યાઓનો મુખ્ય મુદ્દો એવી 370મી કલમ અને આર્ટિકલ 35 એણે હટાવીને જે પ્રકારનો ઐતિહાસિક નિર્ણય દેશની જનતા સમક્ષ આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે જે લીધો છે, એમને વધાવવા માટે આ 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશવાસીઓમાં ખૂબ ઉત્સાહ હતો. અને ઉત્સાહ સાથે બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં એવો જ ઉત્સાહ સાથે એ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સાંસ્કૃતિક કાર્યક્રમ કરી